નમસ્કાર દર્શક મિત્રો, જે શ્રાદડિયા દૂધે ધોયેલા સાબિત થશે તો વિસ્તરણમાં લાલ જાજમ મળશે, નહીતર લીલા તોરણે જાન પાછી વળશે. સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા અને સહકારી રાજકારણમાં અગ્રેસર જયેશ રાદડિયાએ ટિકિટ મેળવી ધારાસભ્ય તો બની ગયા, પણ મંત્રી પદ મળ્યું નથી. રાદડિયાને છેલ્લી ઘડી સુધી મંત્રી બનાવવાની અપેક્ષા હતી. રાદડિયાએ હોટલ લીલાના ભોજન સમારંભ સુધી આશા હતી કે મને મંત્રી પદ તો મળશે, પણ આખરી સમયે પત્તું કપાઈ ગયું અને મંત્રી ના બની શક્યા, જેને પગલે રાદડિયાની નારાજગી જગજાહેર હોવા છતાં આગામી વિસ્તરણમાં રાદડિયાને લોટરી લાગી શકે તેમ છે. ભાજપ સરકાર રાદડિયાને અવગણી શકે એમ નથી. સૌરાષ્ટ્રમાં રાદડિયાનું વર્ચસ્વ છે. મંત્રી પદમાંથી બાકાત રાખવા માટે ભાજપનો જૂથવાદ પણ રાદડિયાને નડ્યો છે. વર્તુળો માને છે કે રાજકોટ સહકારી બેંકમાં જે સહકારની ભાવનાથી કૌભાંડ થયા હતા તેના છાંટા જયેશ રાદડિયા ઉપર પણ ઉડ્યા હતા. આ 10 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં કેસની સુનાવણી છે, તેમાં જો રાદડિયા દૂધે ધોયેલા સાબિત થશે તો ભવિષ્યના વિસ્તરણમાં લાલ જાજમ મળશે, નહીતર લીલા તોરણે જાન પાછી વળશે. રાદડિયાની ન પતંગ ઉડશે કે વિવાદ વૃક્ષમાં ખલાઈ રહેશે તે ઉત્તરાયણે સ્પષ્ટ થઈ જશે. ધન્યવાદ.